તમે મારી સાથે જમતા કેમ નથી? નહીં દીકરા, તું ખાવાનું ખાઈ લે, હું પછી જમી લઈશ. હા ખા. ભગવાન આપણી પર પ્રસન્ન થયા છે. પરશુને મળવા આવ્યા છો? આપે મને બોલાવ્યો હતો માસી, એટલે આવી ગયો. અમે તો જમીને જ જઈશું. પરશુએ એક દિવસ કહ્યું હતું, માસી ખાવાનું બહુ જ સારું બનાવે છે. માસી, આપ અમને ભોજન કરાવશો ને? તો ખવડાવો ને, બહુ જ ભૂખ લાગી છે. દૂધ દહીં માખન બિના કેસે હો સત્કાર, ક્યા ગલતી ક્યા ચૂક હુઈ, કરતે સોચ વિચાર. પરીક્ષા લઈ રહ્યા છો મારી? ઘરમાં એક અનાજનો દાણો પણ નથી, ગાય પણ દૂધ નથી આપતી. કૃષ્ણનું સ્વાગત કેવી રીતે કરું? એની ભૂખ કેવી રીતે શાંત કરું? હે ભગવાન, દ્વારેથી કોઈ ભૂખ્યું તરસ્યું પાછું ફરે એ યોગ્ય નથી ભગવાન, યોગ્ય નથી. મને માર્ગ દેખાડો ભગવાન, માર્ગ દેખાડો. માં જલ્દી આવો, કાનો પ્રતીક્ષા કરે છે. બોલ પરશુ. માં કૃષ્ણને જમવા આપો છો ને? માસી, ભોજન, ભૂખ લાગી છે. એ શું છે ને કાન્હા? આજે અમારું વ્રત હતું, આજે અમે ઉપવાસ રાખ્યો હતો. પરંતુ હમણાં તો જમવા આપ્યું ને માં. એ તો માત્ર તારા માટે બન્યું હતું, એટલું જ બન્યું હતું. હવે ખાવાનું નથી. કઈ વાંધો નહીં, દૂધ આપો અમને. દૂધ પણ નથી. શું ગાય ઘરે છે? હા, ગાય તો છે, પણ કાન્હા એ દૂધ નથી આપતી. આપે છે, મને ખબર છે.
કાન્હા એવું નહીં કહો હું તો તમને પેટ ભરીને ભોજન કરાવવા માંગુ છું દૂધ પણ દેવા માંગુ છું પણ શું કરું ચાલો મારી સાથે યશોદાને સંદેશ મોકલીને કે એ સાવચેત થઈ જાય કે સમ્રાટ જરાસંધ આવી ગયા. દેવકી, આની કોઈ આવશ્યકતા નથી. આપણો પુત્ર કૃષ્ણ સર્વની રક્ષા કરનાર છે. એ સૌનો રક્ષક છે દેવકી. એ સર્વને સંકટથી મુક્તિ અપાવશે દેવકી. આ જ વાત મહર્ષિ ગર્ગે પણ કહી હતી. એટલે હું તમને કહું છું, કૃષ્ણની ચિંતા કરવાનું છોડી દો અને સમ્રાટ જરાસંધના કારણે ભયભીત થવાનું છોડી દો દેવકી. કૃષ્ણને કોઈનાથી કોઈ ભય નથી. આપણો કૃષ્ણ સદૈવ સુરક્ષિત છે દેવકી, સદૈવ સુરક્ષિત છે. સૌભાગ્યવતી ભવ. મગધ સમ્રાટ જરાસંધ, કંસના પ્રણામ સ્વીકાર કરો. આયુષ્માન ભવ. કનૈયા,
जरासंधे मामा श्री ने आशीर्वाद आप्या। खबर छे शू आयुष्मान भव भाई, आ आशीर्वाद मामा श्री नी रक्षा नहीं करी शके। नारायण नारायण। देवर्षि, केवल बल अने सामर्थ्य होवाथी आशीर्वाद सत्य नहीं थता। आशीर्वाद अथवा श्राप सत्य थवा माटे मनुष्य पासे तपोबल होवू जोईए। ज्यारे मनुष्य कोईने आशीर्वाद आपे छे तो ए स्वयंनु पुण्य ए आशीर्वाद साथे जोड़ी दे छे। एज कारणे विधाता पण ए आशीर्वाद ने साचा करवा माटे विवश थाय छे। अधर्मी अने अनाचारी जरासंध प्रबळ छे, शक्तिशाली छे, परंतु एने जे दुष्कर्म कर्या छे ए एना आशीर्वाद ने सत्य नहीं थवा दे, अने एटले ज विधाता पर एने सत्य करवानु उत्तरदायित्व पण नहीं होय। नारायण नारायण। जमाई राजा, केशनी ना पत्र थी जान थई कि आपनु स्वास्थ्य सारू नथी, એટલે જ મારે તરત આવવું પડ્યું, પરંતુ આપ તો મને પૂર્ણ રૂપે સ્વસ્થ દેખાવ છો। એ સ્વસ્થ જ છે પિતાશ્રી, કિંતુ એમ તો અર્થાત મથુરા નરેશ એમને વારંવાર એ ભ્રમ થાય છે કે કૃષ્ણ કક્ષમાં આવીને એમની હત્યા કરી દેશે। કોણ માને પિતાશ્રી? આ દરબારમાં પણ કૃષ્ણ આવે છે અને અને મારા કક્ષમાં પણ કૃષ્ણ આવે છે। હસવાની વાત નથી મગર નરેશ, ના મને કોઈ ભ્રમ થયો છે અને ના જ મારું સ્વાસ્થ્ય બગડ્યું છે। પણ આ કૃષ્ણ છે કોણ? મહારાજ જરાસંધ કૃષ્ણ દેવકેજીનું આઠમું સંતાન છે। ભાઈ, યદિ આપ આજ્ઞા આપો તો। આજ્ઞા છે કનૈયા, તો હું આજે રાત્રે મામાશ્રીને મળીને આવું છું। આટલો પ્રેમ ઉત્પન્ન થયો છે મામાશ્રી માટે? એમનો થોડો આદર કરી આવું। મામાશ્રી મામાશ્રી, બચાવ કૃષ્ણ, કૃષ્ણ મહારાજ,
महाराज आप अहिया आ दशामा शू करी रहा छो? कृष्ण क्या छे कृष्ण महाराज? એને મારા પર ગદા પ્રહાર પણ કર્યો, આ જુઓ મહારાજ આપ સદૈવ કૃષ્ણ વિશે જ કેમ વિચારતા રહો છો? કૃષ્ણ જ હું ક્યાં કૃષ્ણના વિષયમાં વિચારું છું? એજ સદા મારા વિષયમાં વિચારે છે, એટલે જ તો સદા અહીંયા મારા કક્ષમાં ચાલ્યો આવે છે. અહીંયા કોઈ નથી આવ્યું અને ના જ કોઈ આવી શકશે. મહારાજ આપ તો સારી રીતે જાણો છો કે આપ માટે અહીંયા કેટલી સુરક્ષા વ્યવસ્થા છે. મહારાજ આપને અવશ્ય જ કોઈ ભ્રમ થયો હશે, કાં તો આપે કોઈ સપનું જોયું હશે. મહારાજ ભ્રમ થયો છે? મેં સ્વપ્ન જોયું છે? યદી મેં સ્વપ્ન જોયું છે તો ત્યાં જુઓ કૃષ્ણ છે ને, જો જો ક્યાં છે, ક્યાં છે મારી તલવાર, ક્યાં છે? અરે અરે હું જરાસંધ છોકંસ, કૃષ્ણ નહીં. તમારો ઉચ્ચ સ્વર સાંભળીને આવ્યો છું. આ શું દશા છે કંસ? દશા તો પેલા કૃષ્ણ શું કર્યું? એને ગદા ફેંકીને મારી નાખ્યો, મને મારી નાખ્યો. મગધ નરેશ આપ અહીંયા જ અમારા કક્ષમાં જ રહો. કદાચિત એ કૃષ્ણ પાછો આવશે. આપ અહીંયા જ રોકાવ, એ આવશે. હવે વ્યાયામ બંધ કરો અને દૂધ પીઓ. હું થાકી ગયો છું. હા શું થાકી ગયા છો? બળરામ કૃષ્ણ કયા મામાજી સાથે યુદ્ધ કરવાનો છે? તમે હમણાં કૃષ્ણને કહેતા હતા ને કે નાનકા વ્યાયામ કરો, તમારે મામાજી સાથે યુદ્ધ કરવાનું છે. કરી દીધી ને ગડબડ ભાઈ, અમે તો રમતા હતા માં. હા રમતમાં પણ શું મામા સાથે યુદ્ધ કરાય? મૈયા મામાશ્રી અમારા શત્રુ છે. આ કઈ રમત છે તમારી જેમાં સ્વયંના મામાને જ તમે શત્રુ બનાવો છો? મામા ક્યારે શત્રુ હોય? ભાઈ
મૈયા કેટલા ભોળા છે ને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.